નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આપણે એક ખેડૂત, પ્રગતિશીલ ખેડૂતને જોઈ રહ્યા છીએ કે ગુલામભાઈ બાદી, જેમનો પરિચય આપવાની આપણે અત્યારે કોઈ જરૂર નથી, કારણ કે ગુલામભાઈના બે વિડીયો આપણે બનાવેલા અને અત્યારે સરસ મજાનો ચણામાં આંતરપાક તરીકે વરિયાળીનો પાક પસંદ કર્યો છે. તો તેના વિશે આપણે ગુલામભાઈને જ પૂછીએ કે આવો સરસ મજાનો વિચાર છે ગુલામભાઈ, તો તમને કેવો આવ્યો ચણામાં વરિયાળીનો વાવેતર કરવાનો? યુટ્યુબમાં હું વિડીયો જોતો હોઉં છું. હા હા, પ્રગતિશીલ ખેડૂતના. હા હા, આવી રીતે ડબલ ડબલ પાકના હોય છે. હા હા, મને કીધું આ સારું લાગ્યું. હા હા, એ માટે આવું કહ્યું. હા બરાબર, એક પાક ફ્લોપ જાય તો બીજામાં થોડુંક મળી જાય, આપણને વળતર છે તે મળી રહે. જોઈએ ને મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે અને ગુલામભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો છે તે ફેસબુક માધ્યમોમાં અથવા યુટ્યુબ માધ્યમોમાં છે એ સક્રિય રહે છે અને આવી સરસ મજાની માહિતી મેળવે છે. તમે જોઈ શકો છો કે ગુલામભાઈનો જે આખો આખો પ્લાન છે. ગુલામભાઈ, આ કેટલા વીઘાનો છે? 3 વીઘા. 3 વીઘાનો. તો આ ચણાનું આપણે જે વાવેતર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ ઘાટું વાવેતર છે, અને છતાં પણ તમે આ પાડે પાડે વાવી, તો ચણા કેવડા થયા પછી વાવી કે ચણાની હારે જ વાવી દીધા? બંનેની સાથે જ. હવે ગુલામભાઈ, ઘણા ખેડૂત મિત્રો છે કે આવા આંતર પાકો વાવવાનું ટાળતા હોય છે કે આપણને અન્ય પાકો, જે આપણે મેઇન પાકો વાવેલા હોય તેમાં અગવડતા આવે, તો તમારો આ પ્લાન્ટમાં તમને એવું લાગ્યું કે આપણને કઈ નુકસાની જશે? ના, કઈ નુકસાન નહીં. પારો અમથો પડ્યો જ રહ્યો તો આ પારે જ છે. હા હા, બધે પાડે 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 પાડે. જોયું ને મિત્રો, આપણો પારો છે તે પડ્યો જ રહ્યો છે. ત્યારે આવા સરસ મજાના ખાલા પડ્યા હોય તો ગુલામભાઈ ની જેમ વરિયાળી વાવીને વધારે ઇન્કમ છે તે મેળવી શકીએ છીએ. હવે ગુલામભાઈ, તમે સરસ મજાનો કપાસનો પણ વિડીયો બનાવેલો અને તે પણ ખૂબ જ વાયરલ થયેલો, ત્યારબાદ ધાણામાં પણ ઘણી બધી કોમેન્ટ આવેલી, તો હવે અમારા મિત્રોને તમે એ કહેશો કે આવી સરસ મજાની માહિતી છે તે તમે યુટ્યુબ સિવાય કે સોશિયલ મીડિયા સિવાય કોઈ પ્રગતિશીલ ખેડૂતોને ફોન કરીને પણ આવી માહિતી છે તે મેળવો છો? ના, યુટ્યુબ, ખાલી યુટ્યુબમાંથી અને એગ્રોસ્ટારમાંથી. યુટ્યુબ અને એગ્રોસ્ટારમાંથી. જોયું ને મિત્રો, હવે ખેતી કરવી હોય તો આવી સરસ મજાની માહિતી છે તે આવા માધ્યમો દ્વારા જ મેળવવી પડશે, કારણ કે યુટ્યુબમાં અસંખ્ય ચેનલો છે જે પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતો ગોઠવે છે. તો આવી જ સરસ મજાની માહિતી છે તે આપણે ગુલામભાઈ પાસેથી સાંભળી. ગુલામભાઈ, તમે અમારા મિત્રોને ખૂબ જ સરસ મજાની ચણામાં આંતરપાકની જે માહિતી હતી વરિયાળીના પાકની તે સરસ મજાની માહિતી આપી, તો મિત્રો તમે પણ આવું ગુલામભાઈ બાદી જેવું કરી શકો છો અને વધારાની આવક છે તે ગુલામભાઈએ કીધું કે એક પાક ફ્લોપ ગયો હોય, નિષ્ફળ ગયો હોય, તો બીજો પાક છે તે આપણને વળતર આપીને આપણી જે ખેતી છે તેને નફાકારક બનાવી શકે છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો, શેર કરજો, અને જે મિત્રોએ સબસ્ક્રાઇબ કરી ના હોય તે સબસ્ક્રાઇબ કરી લેજો, અને આપણી જે આ ચેનલ છે તેમાં અન્ય લોકો સુધી પહોંચાડીને અન્ય લોકોને પણ માહિતગાર બનાવજો. ગુલામભાઈ, એમએમ પરાસરા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે સમયાંતરે અમારા પ્રગતિશીલ ખેડૂતોના જે મુલાકાત છે તેમાં ભાગ લઈ અને સરસ મજાની માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચાડો છો. તો મિત્રો, સમયાંતરે આવા વિડીયો તમારા સુધી ચોક્કસ પહોંચાડતા રહેશું. આ માટે માહિતગાર બનો ચેનલની સાથે, આપ સતત જોડાયેલા રહેજો. ફરી મળશું આવા જ પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. થેન્ક યુ મિત્રો.